જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ, થેન્ક યુ. હજરત ફરવા માટે કેટલી મજા પડે. તો રોજની ટિકિટ કરાવી લે. એવા પૈસા થોડી ભર્યા છે કે રોજની ટિકિટ કરાવી લઉં. તો વિમાન ખરીદી લે. રિક્ષા ચાલ રહી છે અને તું શું કરે છે? એમાં બે છે, ફરે છે રિક્ષામાં. તારો વર શું કરે છે? એસટી નો ડ્રાઈવર છે. તું એસટી બે છે? હા. તો મારો વર શું કરશે? એક બે દિવસ બેહો, મુસાફરી કરો તો આનંદ આવે. આ તો રોજ રોજ બેહો ને તો ખરેખર આમ તો કંટાળી જો તમે. તમે તો જાણે રોજ પ્લેન માં બેસતા એ વાતો કરો છો. એકદમ સાચી વાત, હું રોજ પ્લેનમાં જ બેહું છું. એટલે ના ના, એવી છો આપણી કિસ્મત ને એવા છો, રૂપિયા આપણા પાસે છે, પણ જે પ્લેન છે ને એનું ચલાવું છું. જી હા, પાયલટ છું. એવું તો કઈ હોતું હશે? તમે કોનું માની લો? એમાં એવું છે મેડમ, કે આ બધા પાયલોટનો સર્ટિફિકેટો કંઈ ગજવા કે હાથમાં લઈને ફરું ના કે તું હું પાયલોટ છું એમ. હા તમે મોનો કે ના મોનો એનાથી મને કોઈ ફરક નથી પડવાનો. બીજી વસ્તુ, મારે તમારી સામે હું પાયલોટ છું એવું સાબિત કરીને કશું લઈ નથી લેવાનું, કઈ ઘી કાઢી નથી લેવાનું. પણ આ તો હવે મને એમ થાય છે કે જો હું તમને સાબિત નહીં કરી બતાવું કે હું પાયલોટ છું, ત્યાં સુધી મને એમ થશે કે સાલું હું ફેકોલોજી છું. તમારા મનમાં પણ એમ થાય ને કે હું ફેકોલોજી છું, પણ હું તમને સાબિતી કરીને આપું કે હું ખરેખર પાયલોટ છું. બોલો કેવી રીતે? અચ્છા, તમે રહો છો ક્યાં? આ પેલું ધરતી ફાર્મ છે ને? હા, ત્યાં ડાબો. હા બરાબર. તો રોજ 11:30 વાગે તમારા ઘર પરથી પ્લેન જાય છે? હા, અને રોજ જાય છે. એ હું ચલાવું છું. હું ચલાવું છું. હવે તો મને એવું જ લાગે તમે ફેંકો છો, કે મને ખબર પડી જવાની હતી કે તમે ચલાવો તો કોઈ બી ચલાવતું હોય. તમે તમારી જગ્યાએ સાચા જ છો, કોઈ પણ વ્યક્તિ ન માને, કારણ કે પ્લેન ઉટલું ઉપર હોય એમાં પાયલટ કયો ચલાવે છે એ ખબર ના પડે. પણ હું સાબિતી આપી દઈશ તમને કે હું એ જ પ્લેન ચલાવું છું. 11:30 જે જાય છે એ પ્લેન હું જ ચલાવું છું એ સાબિત કરી દઉં. કેવી રીતે? હવે કાલથી છે ને તમે 11:30 વાગે પ્લેન આવવાનો સમય થાય ને એટલે તમારે છે ને ઘરની બહાર આવી જવાનું. હું ઉપરથી તમારે માટે એક ગિફ્ટ ફેંકીશ, અને એક દિવસ નહીં, હું રોજ ગિફ્ટ ફેંકીશ. હા, અને ગિફ્ટો ફેંકીને કંઈ બીજો કોઈ મિનિંગ ના લેતા કે હું તમને ગિફ્ટો કેમ ફેંકું છું. ફક્ત આ તો વાત ટસન ઉપર આવી ગઈ છે કે હું પાયલટ છું કે નહીં એ સાબિત કરવા માટે. નહીં તો પાછું શું થાય, કાલ ઉઠીને તમે કહો એક આવ્યો તો ફેકોલોજી ફેંકીને હેડથી પકડી ગયો. એવું નથી કરવું એટલા માટે. મેડમ, તમારું લગ્ન થઈ ગયું છે? ના ના, લગ્ન તો નહીં થયું, પણ તમારા થયા છે? ના, આ કરવા માટે તો આ બધું કરું છું. અચ્છા અચ્છા અચ્છા, 100% ભગવાન કરે તમને પાયલોટ જ મળે અને તમારું લગ્ન પાયલોટ જોડે જ થાય. ઠીક છે, તમે રજા દેવા ને. હાજી, 11:30 વાગે ગિફ્ટ પડશે. હા હા, પાયલોટ ગિફ્ટ મંગો. તું જે માંગે છે ને એ તને મળી જાય છે. કેટલી નસીબવાળી છે. હા હા, આય આય જીતુ, કેમ બહુ દાડે ભૂલો પડ્યો? ભૂલો નથી પડ્યો, તને હોતતો હોતતો આવ્યો છે. હા, કોમ હોય ત્યારે જ આવો તમે. એ વાત સાચી, કોમ છે એટલે આવ્યો, પણ આ કોમ એવું છે કે તારા જોગ જ છે એટલે આવ્યો. અચ્છા,
હા તો બોલ, શું કામ છે? હા કોમમાં એવું છે કે તારા ફરિયામાં એક છોકરી છે, કઈ છોરી એકદમ આમ ઘાટીલી છે અને આમ બોલકી ને આમ જોરદાર લુક વાઈસ છે, ચેરી પાછી કુંવારી છે. હા ભાઈ, એનું નામ એ કહી દઉં તને, એનું નામ છે મંગુ. જમવા તો આવવાનું જ તારે, પણ એમાં એવું છે કે એને જેની સાથે લગ્ન કરવું છે એ પાયલટ હોવું જોઈએ, એવી એની શરત છે. એટલે પાછું મારે એની હાથર પાયલોટ શોધવાનો છે, એવું છે? અરે ગોડા, પાયલોટ શોધવાની જરૂર નહીં. તો પછી પાયલોટ તો છે. ક્યાં છે? આ તારી હું અમે બેઠું. તું જીતું, તારે સાયકલનો ઠેકાણો નહીં, તું પાયલોટ સુધી પાકી ગયો. બધા વિમાન જોયું છે ફોટામાં? ફોટામાં વિમાન જોયું છે ને, એટલે જ હું તારી પાસે આવ્યો છું. હવે એને મેં કહી દીધું છે બંગો ફૂકીને કે હું પાયલટ છું, અને એને માની લીધું. ના, એણે માની નહીં લીધું ને, એટલે તો હું તારી પાસે આવ્યો. હવે જો આમ ગોર ગોર વાત કરું, એના કરતાં હું તને સીધી લીટીમાં વાત કહી દઉં. એકચ્યુઅલી એ બધી બહેનપણીઓ વાત કરતી હતી, અને એમાં મંગુએ એવું કીધું કે મારે લગ્ન કરવા છે તો પાયલટ સાથે કરવા છે, એટલે મેં એને કહી દીધું કે આઈ એમ પાયલોટ. બરાબર. હવે એ માનવા તૈયાર નથી, એટલે મેં એને કીધું કે હવે જોઈ લે કે હું પાયલોટ છું કે નહીં, એ આપણે સાબિત કરવાનું છે, એટલે હવે તારે કશું જ કરવાનું નથી. જો તારા સોસાયટીમાં જે ઘર છે બધોનો, એના ઉપરથી 11:30 વાગે પ્લેન જાય છે આમ કરીને. હા, 11:30 વાગે જેવું પ્લેન એના ઘર ઉપરથી આમ કરીને જાય, એટલે એક ગિફ્ટ ફેંકી દેવાની છે. એટલે હવે તું મંગુ હાથે રોજ વિમાનમાં બેસીશ અને એના ઘર ઉપર પ્લેન જઈશ એટલે એના ઘર ઉપર ગિફ્ટ નાખી જેવું? ના, મારે નહીં નોખવાની. નોખવાની તો તારે છે. અચ્છા, એટલે મારે પ્લેનમાં બેહવાનું છે અને ત્યાંથી પછી ગિફ્ટ નાખવાની છે? ના, બેહવાનું તો પરસ્યામ કોઈને નહીં. તમારી ગિફ્ટ કેમ નહીં નાખવાની? જો ઓમાં હું છે, પ્લેનમાં બેહીન ગિફ્ટ નહીં નાખવાની. તારે એના ધાબા ઉપર બેહી અને 11:30 ના ટકોરો આમ જેવું પ્લેન એના ઘર આગળ થઈને આમ થાય એટલે ધડામ કરતી એની પર એક ગિફ્ટ પધરાવી દેવાય. સમજી લે, પણ આ બધાનો સાર શું નહીં કરશે? ગોળા કોક તો સાર ન કરશે, આટલો બધો ઉધમો કરીએ છીએ તો. હવે તું રેડી રહેજે, ગિફ્ટ તાર તો પહોંચી જશે. 11:30 ના ટકોરે તળામ કરીને કે એના માથામાં પધરાવી. અમારો દીવ રોજ નવા નવા ઘટકડો લઈને આવે છે, અને આ શું મનતો હશે કે આ ગિફ્ટો બિફ્ટો નાખશે તો શું મંગુ અને પાયલોટ માની લેશે? મોય મરવા જ મારે છું, મારે તો ખાલી ગિફ્ટો જ નાખવી છે, એનું ભરું થતું છે તો સારું નાખીશું. પેલો કહેતો તો કે 11:30 બેસશે એનું પેલું પ્લેન, નેકડે તો ખબર પડે કે પાયલટ છે કે નહીં. આવ્યો આવ્યો તો આવ્યો પ્લેન. ચડાઈ ના લે, થોડોક તૂટી જશે, પણ ઉપરથી ફેંકે તો તૂટે તો ખરો જ ને, પણ સેકન્ડ લાગે છે. આ તો અદોની પહેલી મુલાકાત છે ને, તો સેકન્ડ જ હોય ને. પણ આપણે મોબાઈલથી જો મતલબ છે, આપણે તો પાયલટ છ કે નહીં એનાથી મતલબ હતો ને. પાયલટ તો છ, મસ્ત મોબાઈલ છે. વાગ્યા 11:30 વાગી જા, કાલે કીધું કે આજે આજે નાખશે એરો ગિફ્ટ, આજે જોઈએ હું નાખે છે. Thank you.
કોનાની તો નહીં હોય, વાંધો નહીં. હજી બીજી મુલાકાત છે ને એટલે ખોટી તો ખોટી. આપણે ચેનથી થોડી મતલબ છે, આપણે તો પાયલટ છે કે નહીં એનાથી મતલબ છે ને. સ પાયલટ તો સ બસ 11 વાગે ને ગિફ્ટ પડે ને કશું જ વિચાર્યા વગર મારે એમને હાથ પાડ દેવી છે. એ પછી એર્યા હું નવી મન. મારે હજી હા પાડવાની વાર નહીં કે એમને વેડી ફેંકી પ્રપોઝ કરી નાખી મન તો. મારી હા છે. જો છો તમે હોભળાઈ છે. મારી હા છે. હા હોભળી લીધું હશે એમણે વિમાન કોનપુર માં ઉતરવાનું હતું એની જગ્યા કોલ્હાપુર માં ઉતરી ગયું. એવું છે? કોલ્હાપુર છો અને કોનપુર છો એ તો વાત છે. એનું કારણ લખ્યું છે જુઓ જુઓ હબરો. કે તપાસ કરતો જાણવા મળ્યું કે પાયલોટ એની કોકપીટમાં એર હોસ્ટેસ જોડે શોન ગપચ્યો કરતો હતો. શોન ગપચ્યો કરતો હતો એટલે વાંચી વાય પહોંચી જો. ના શોન ગપચ્યો એટલે મેં બધું લોકાય. હા હું બધું એ કર્યા લોકો. હા તો ઉપર પણ જોવા જવાનું. મારા બેટા ધંધા જા મોડ્યા છો હમણાં. અને તમને ખબર નહીં કે એર હોસ્ટેસો કેવી હોય, એવી રૂપારી રૂપારી દેખાતી હોય એટલે આ બધું ચાલે એમનું. આવું તમે જોઈ છે એમને? આ ફોટામાં જોઈ ને મેં. અચ્છા અચ્છા. હા બધું ઉપર બધું આવું બધું ચાલતું હોય. ચાલે. ના ના કોઈ આવું આવું કોઈ થોડી કરતો હોય બધાય. અરે ભાઈ આ મેં આ પેપરમાં છપાયું છે, મેં નહીં લખ્યું. તે આ પાયલોટ પરણેલો હતો કુંવારો. હવે પરણેલો હોય કે કુંવારો હોય અને હું તો કહું પહેણેલો હોય તો એ ખીર છોડીને ઓછો ખીચડી ખાવા થવાનો. હા હા બધું આવું જ ચાલવાનું. અને એર હોસ્ટેસ એવી સરસ દેખાતી હોય એટલે એમને ખીર જેવી લાગે. બધા આવા જ હોય પાયલટો? આવું બધા હોય કે ના હોય. આ તો આવો નીકળ્યો તે કોનપુરથી કોલ્હાપુર પહોંચી ગયો. બધા મારા કરવા દો. મંગુ તું ટેન્શનમાં લાગે છે. ના ના હું શું ટેન્શનમાં, હું કોઈ ટેન્શનમાં નહીં. એ તો એવું મૂઢું જ છે મારું. પેલી તરવર તો રિક્ષા ચલાવે છે ને? હા કેમ તો આ તું તો આમ ટીપટોપ થઈને ફરે છે ને? ટીપટોપ થઈને ફરવું જ પડે ને. અને મારા રિક્ષાવાળાની કમાણી એ બહુ છે. રોજના 1500-2000 તો એમ જ લાવે છે. સરસ કહેવાય હો. હા એ એક વસ્તુ પૂછવી હતી તને. બોલ. આ તારું વાર કોકણા આમ પેલું રિક્ષામાં બેહાડે અને એને જવું હોય આમ કાલુપુર તો આમ મણિનગર ઉતાર દે ખરો? ના એવું તો ના કરે. કાલુપુર જવું હોય તો કાલુપુર જ ઉતારે ને. કાલુપુર જ ઉતારે એમ? બરાબર. તે તને આમ ભરોસો થાય ખરો તાર વારનો આમ? હા ભરોસો તો કરવો જ પડે ને એમાં શું છે. એમ નહીં આમ મસ્ત રૂપાળી છોકરી હોય કોઈ આમ એની પેસેન્જર તો આમ આગળ ના બેહાડલે એની જોડે તો? ના 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 રિક્ષાની સીટ જ આવડી નાની હોય તો ક્યાંથી આગળ બેહાડવાનો. પછી તો કાલુપુર જ ઉતારે ને બધી મણિનગર ઉતારવાનું. બરાબર છે. હારું હેડ તને કોમ હશે. હા પછી મળીએ. બાય બાય. ટેન્શનમાં એવું કેમ લાગે છે? ના ના એવું કોઈ નહીં. આ તો મારું મૂઢું જેવું છે એટલે. એમ તારું ઘર શું કરે છે? એસટીમાં ડ્રાઈવર છે.
હા 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 એસ્ટીમ ડ્રાઈવર સર, યાદ આવ્યું મને. રમલી એમ કહેજે, આ તાર વર્ણ આ બસ લઈને આમ પાટણ જવાનું હોય તો ભૂલમાંથી આમ પૂના જતો રહે. પાટણ જાય ને તો પાટણ જ જવાનું હોય, એને પૂના ના જવાનું હોય. હા પાટણ જતો પાટણ જ જાય, પૂના થોડી જાય. સાચી વાત છે. એ રમલી આમ બસ આખી ચીકોચીક ભરેલી હોય અને કોક આમ સુંદર બહેરી આમ તારે વર્ણ આમ હાથ કરે બસમાં ચડવા હતું, તો એ એમની જોડે આમ બસમાં બેસાડ ને, એમની જોડે આમ સીટ પર. એમની સીટ જ આટલી હોય તો ક્યાંથી બેસાડે? સારું સારું જવું, મારે કામ છે. હા હા વધુ નહીં. પાયલટો આવડી મોટી મોટી સીટો હાલવાની છો જરૂર સર, આવડી હાલીએ જ ના ચાલે. આ એક વસ્તુ નક્કી થઈ જઈ કે આ પાયલટો હોય ને એમની જોડે ના પરિણાય. આવો આવો પાયલટ સાહેબ આવો. જી જી. આજકાલ તમારી ગિફ્ટો નહીં પડતી. એ ચોથી પડે, હું પ્લેનમાં જતો જ નથી તો પછી ચોથી પડવાની હતી. ચમ શું થયું? આ પેલું સાપામ નતું તમે હોંભર્યું કે કોનપુરની જગ્યાએ કોલ્હાપુર ઉતારી પાડેલું પેલું પ્લેન, અને પેલું મેં બધો પેલો કોઈ પાયલોટે સોન ગપત્યો કરેલો. તે તમે કર્યા હતા? અરે ના ના ના, મેં નથી કર્યા. એક ભાઈ હતો, એણે બધું કર્યું હતું. જેની જગ્યાએ કોનપુરની જગ્યાએ કોલ્હાપુર ઉતારવું પડ્યું એટલે કમિટી આખી આવી જઈ એક્શનમાં, અને એ લોકોએ નિર્ણય લીધો કે જેટલા કુંવારા પાયલોટ છે એ બધાને છૂટા કરી દો. હવે હવથી પહેલો મારો નંબર જ લાગ્યો, કારણ કે હવથી કુવાચો કુંવાર હતો હું છું. હા પણ તમે ચિંતા ના કરતા, હજુ કંપનીએ બધા જ કુંવારાઓને છૂટા નથી કર્યા, એટલે તમારા જો કોઈ કુંવારો પાયલોટ તો હું ખોરી જ નાખી. અરે ના બાપા ના, મારો કોઈ પાયલોટ બાયલોટ જો પાણવું નહીં. મને તો છે ને આ રિક્ષાવાળો ચાલશે, હું એમ જો પાણી. રિક્ષાવાળો ચાલશે કે રિક્ષાવાળો જ ચાલશે? રિક્ષાવાળો જ ચાલશે. તું તો પછી આ એરી રિક્ષા. એટલે તમે રિક્ષા ચલાવવાનું ચાલુ કરી? હવે ગમે તેમ નોકરી છૂટી જશે તો શરૂઆત તો કંઈક કરવી પડે ને, એટલે હમણાં રિક્ષા લાવ્યો છું, અને જો કિસ્મત સાથ આલશે તો પ્લેને લાવે. હે તો પછી રિક્ષાવાળો જો જોઈતો હોય તો હું ચાલીશ. એ મહેંદી સજા કે રખના, ડોલી સજા કે રખના, લેને તુજે ઓ ગોરી આયેંગે તેર સજના. સહરા સજા કે રખના, રિક્ષા સજા કે રખના, લેને મુજે ઓ ગોરી આયેંગે તેર સજના. વાહ વાહ વાહ, ટૂંકમાં આપણું એનું ઓકે થઈ ગયું. ગમ્યું ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અચ્છા પેલું કોનપુરથી કોલ્હાપુરમાં ઉતરી ગયેલું એ તમે હમાસાનું અભરેલા જ હોય? કદાચ નહીં અભર્યા હોય પણ ઉતરશે ખરું ટૂંકમાં. હા આ તો શું છે, બગાહું ખાતો પતાશું એ મોઢામાં આવી જાય, પણ બગાહું ખાવાનો પ્રયત્ન તો કરવો જ પડે તો પતાશું મળે જેમ મને મળ્યું. એટલે તારે હવે હેપી મેરેજની તૈયારી કરું છું, બધા આવજો. લેની તુજે ગરી આઈંગ તીર સજના.